કરવાની ભૂલ તેના વિશે થોડી માહિતી સમજીશું. તો ચાલો જોઈએ કે તેમાં શું આવે છે. તો પાઠ 7 કલાકારની ભૂલ તો જોઈએ. એનું છે વાર્તા. હવે વાર્તા આપણને એક મોહન એટલે કે તુલ મોહન એનું નામ છે તેના વિશેની એક વાર્તા છે. તે મૂર્તિઓ બનાવતી એની થોડી માહિતી હું તમને આપું. તો એક તુલ મોહન નામનો વ્યક્તિ છે તેને બધા મોહન કહીને બોલાવતા. હવે મોહન મૂર્તિ બનાવે તમારા જેવી જ આવે હું મૂર્તિ બનાવે ખાલી તે બોલી શકે નહીં એટલું જ બાકી જેમ છે તેમ જ મૂર્તિ બનાવે. કોઈને ખબર જ ન પડે કે તે મૂર્તિઓ છે કે સાચું છે કોઈને ખબર જ ન પડતી એવી સરસ મૂર્તિઓ તે બનાવતો. હવે એને ઘણો સમય મૂર્તિ બનાવી પછી તે વૃદ્ધ થવા લાગ્યો એટલે કે કરડો થઈ ગયો. એટલે પછી એને રાતે એક દિવસ સપનું આવ્યું કે તેનું મૃત્યુ થવાનું છે. એટલે મોહન ઝડપથી એમ ઊભો થઈ ગયો કે મારું મૃત્યુ થવાનું છે મારે હજી મરવું નથી. તો એણે શું કર્યું કે એના જેવી બીજી એની 10 મૂર્તિ બનાવી. મોહને એના જેવી બીજી 10 બનાવી એટલે કોઈને ખબર જ ન પડે કે કોણ સાચું છે ને કોણ મૂર્તિ છે. હવે યમરાજે એના દૂતને મોકલ્યો કે તું જા ભાઈ મોહનને તેડી લાવેલું આયુષ્ય પૂરું થઈ ગયું છે એમ એને કીધું. એટલે દૂત આવ્યો અને 11 મોહનની મૂર્તિ જોઈ અને તે આશ્ચર્ય પામ્યો કે આ તો એક જ મોહનની વાત નથી આ તો 11 મોહન છે સાચો મોહન મારે કેવી રીતે ગોતવો. એટલે પાછો તે યમરાજ પાસે ગયો અને યમરાજ ગુસ્સે થઈ ગયા કે તું દૂત છો તને એટલી નથી ખબર પડતી કે આપણે બુદ્ધિ હલાવીને મોહનને પકડી દેવું આપણે એને અહીંયા લઈ આવવો જરૂરી છે શું કામ એને એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલા માટે. તો એ પછી દૂત પાછો આવ્યો અને એને બધી મૂર્તિઓ ધ્યાનથી જોવા લાગ્યો શાંતિથી એક મૂર્તિ જોતો હતો. હવે મોહન એવી રીતે મૂર્તિઓની વચ્ચે ઊભો હતો કે તેની આંખે પટપટાવતો નહોતો. એટલે દૂધને થોડુંક આમ વધારે વાર લાગી પછી એને શું એક આમ યુક્તિ કહી એ કે ભાઈ મોહન તું ચતુર છો એમને ખબર જ છે તું અહીં એક જીવતો મોહન છો જ પણ તે એક મૂર્તિ બનાવવામાં ભૂલ કરી છે. એટલે મોહને તરત આમ ઊભો થઈ ગયો એ કે શું ભૂલ છે એમ કરીને મોહન પકડાઈ ગયો અને દૂધ તેની સાથે લઈ ગયો. આવી એક સરસ મજાની આખી વાર્તા આપણે જરસ તારસો ભણીશું ત્યારે વિસ્તૃત માહિતી સમજીશું. હવે એના પછી જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં શું છે તો કે પહેલું એક વાક્યમાં ઉત્તર લખો. આપણને પ્રશ્નના જવાબ પ્રશ્ન આપેલા છે તેના જવાબ આપણે વાર્તામાંથી લખવાના છે પણ આપણે જ્યારે સરસો ભણીશું ત્યારે તેમાં લખીશું. પછી છે પ્રશ્નના ઉત્તર. હવે એક વાક્યમાં એ પૂછે ને પછી પ્રશ્નના ઉત્તર છે તો પ્રશ્નના ઉત્તર 2-3 લીટીના હોય મેં તમને આગળ કીધું હતું બરોબર. તમે જ્યારે સરસો ભણીશું ત્યારે તેમાં સમજીશું. પછી છે કલાકાર મોહન વિશે 4 વાક્ય લખો. તો આપણે 4 વાક્ય કેવી રીતે આવડશે જ્યારે આપણે સ્લેટ્સોમાં વિસ્તૃત માહિતીથી વાર્તા ભણીશું ત્યારે. તો ત્યારે બધાએ ધ્યાનથી વાર્તા સાંભળવાની. એના પછી છે સમાનાર્થી શબ્દ લખો. તો એમાં તો જગ્યા આપેલી છે તો આપણને લખતા આવડે જ છે. પછી છે વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો એમાંય આપણને જગ્યા આપેલી હશે તો આપણે તેમાં જ લખવાનું છે. પછી છે નમૂના પ્રમાણે શબ્દ લખો. આપણને એક નમૂનો આપ્યો છે મેં એ લખેલો છે પગાર તો પગારદાર. બીજા આપણને એવા શબ્દો આપેલા છે તેની ઉપરથી આપણે એવા જ બીજો શબ્દ બનાવવાનો છે. એ બધાને આવડી જશે કેમ કે એક નમૂનો તો આપણને આપેલો જ છે. એના પછી કોષ્ટકમાંથી શબ્દ શોધી વાક્ય બનાવો. હવે આપણને એક કોષ્ટક આપેલું છે તેમાં શબ્દ છુપાયેલા છે તો આપણે તે ગોતવાના છે. એ શબ્દ નીચે લખીએ અને તેના વિશે વાક્ય બનાવવાનું છે. તો આપણે આ બધું ક્યારે ભણીશું લખીશું જ્યારે આગળ સ્લેટ્સો ભણીશું ત્યારે. હવે આજે આપણે પાઠ 7 એમાં જે છે તમારા વિચાર લખો. તો આપણને એવું કીધું છે કે હું શિલ્પી હોઉં તો એમાં છેલ્લે મેં પૂછ્યું તમારા વિચાર લખો તો આપણો વિચાર એમાં લખવાનો છે. પણ એમાં પેલો શબ્દ એવો પૂછે કે હું શિલ્પી હોઉં તો તમે શિલ્પી હો તો તમે શું કરો તેના વિશે આપણે લખવાનું છે. અને બીજું એવી રીતે આપેલું છે તો આપણે એ બે લખીશું. હવે જે આખો પાઠ 7 આપણે આજે ભણી ગયા તો હવે આપણે આગળના વિડીયોમાં પાઠ્યપુસ્તકમાં